डीसा शहर में पाटण हाईवे पर आवेला सार्थक कॉम्प्लेक्स की बाहर की भाग में एक व्यक्ति द्वारा सरकारी जमीन पर दबाण आचरीने भाड़ू वसूलवामां आवतुं होवानी फरियाद उठी छे। आ अंगे डीसा नगरपालिका में घणीवार रजूआत करवामां आवी छे अने आ रजूआतना पगले पालिकानी टीम घटनास्थल पर पहोंचे छे, परंतु कोईपण जातनी कार्यवाही कर्या वगर परत फरी जती होवाना पण स्थानिको द्वारा आक्षेप करवामां आव्या छे। डीसा शहेरना पाटण हाईवे पर असंख्य रहेणांक सोसायटी आवेली छे अने हजारोनी संख्यामां लोको पण अहीं वसवाट करे छे, जेथी आ हाईवे पर दिवसरात लोकोनी मोटी संख्यामां अवरजवर थती होय छे। तो बीजी तरफ रहेणांक सोसायटीना गेट आगळ आचरवामां आवेला दबाणोना पगले हाईवे परथी पसार थता वाहनोनी अवरजवर देखाती ना होवाथी वारंवार अकस्मात पण सર્જાતા હોય છે। ત્યારે સાર્થક કોમ્પ્લેક્સની બહાર જ એક સ્થાનિક વ્યક્તિ દ્વારા દબાણ આચરવામાં આવ્યું હોવાના સ્થાનિકોએ આક્ષેપો કર્યા છે। સ્થાનિકો જણાવી રહ્યા છે કે આ શખ્સ આ કોમ્પ્લેક્સમાં દુકાન ધરાવે છે અને તેની દુકાનો ભાડે આપીને કોમ્પ્લેક્સની બહાર દબાણ આચરીને પણ તેનું ભાડું વસી લઈ રહ્યો છે, જેના લીધે અહીંથી પસાર થતા વાહન ચાલકોને પસાર થતી વખતે સામેથી આવતા વાહનો દેખાતા ના હોવાથી અકસ્માતો પણ સર્જાય છે। આ ઉપરાંત ડીસા નગરપાલિકામાં પણ આંગે રજૂઆત કરી હોવા છતાં ડીસા નગરપાલિકા દ્વારા પણ કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી। સાર્થક શોપિંગ સેન્ટર ડીસા પાટણ હાઈવે રોડ એ વિસ્તારમાં પાર્કિંગ વ્યવસ્થામાં અને કૃષ્ણનગરના અડધો અડધ રસ્તાને દબાણ કરી અને વારંવાર ડીસા નગરપાલિકાને રજૂઆત કરતા પણ છતાંય પણ દબાણ હટતું નથી અને અહીંયા ટ્રાફિકની સમસ્યા એટલી છે કે સ્કૂલના સ્ટુડન્ટ અહીંથી જતા હોય છે એમને પણ ખૂબ મતલબ તકલીફ પડતી હોય છે અને નગરપાલિકા સિવાય કોના ઈશારે કામ કરતી હોય છે અમને કંઈ ખબર છે નહીં અને અમને બસ એક જ સરકારમાં વિશ્વાસ છે નગરપાલિકા ઉપર કે આ દબાણ જલ્દીથી જલ્દી હટાવે એવી જ અપેક્ષા નગરપાલિકા પાસેથી રાખીએ છીએ। સાર્થક બંગલોજની આગળ એક શોપિંગ છે, ત્યાં આગળ બહુ દબાણ થઈ ગયું છે, વસ્તીને હેરાનગતિ છે અને બાજુમાં ગલ્લા દબાણ છે, લોકો કહેવા જાય છે તો માનતા નથી અને એ લોકો પણ બીજાને ભાડે આલીને ટ્રાફિકનું જામ વધારે કરી દીધું હોય, ફોડના ટાઈમે બહુ ટ્રાફિક થાય છે અને આ બધા દુકાનવાળાને હેરાનગતિ પડે છે, ફોજના માટે બાજુમાં ડેરી છે, દવાખાનું છે, દવાખાના આવતા વસ્તીને બહુ હેરાનગતિ પડે છે એટલે પેશન્ટ હેરાન થાય છે, એટલે રજૂઆત બે ચાર વખત અમે નગરપાલિકામાં રજૂઆત કરી છે પણ કોઈ માનતા નથી ગલ્લાવાળા, એટલે અમે ફેર રજૂઆત કરીએ છીએ કે આ ટ્રાફિકનો હળ નીકાળે, ભાડા ભાડાનો દુકાનો છે બધી અને પોતાને બે દુકાનો છે એ ભાડે આલી છે અને આગળ ગલ્લો ચલાવે છે। સરકારી જમીન પર દબાણ આચરીને જ્યારે ભાડું વસૂલવામાં આવતું હોય અને તેમ છતાં નગરપાલિકા દ્વારા કોઈ કાર્યવાહી પણ કરવામાં ના આવે તે ખરેખર ગેરવ્યાજબી છે, ત્યારે આ જગ્યા પર દબાણ આચરનાર શખ્સનો અમે સંપર્ક કર્યો હતો। આ શખ્સે પોતાનું નામ કિશોરભાઈ હોવાનું જણાવ્યું હતું, સાથે સાથે તેના દ્વારા દબાણ આચરવામાં આવ્યું હોવાનો સ્વીકાર પણ કર્યો હતો, પરંતુ સૌથી ચોંકાવનારી વાત આ શખ્સની એ હતી કે સમગ્ર ગામમાં દબાણો આચરવામાં આવેલા છે, તંત્ર જો એ તમામ દબાણો દૂર કરશે તો તે પોતે સ્વેચ્છાએ જ દબાણો હટાવી નાખશે। 20 ફૂટની ગટર હતી ત્યાં નથી નડતી કોઈ, મારો ગલ્લો 20 વર્ષથી છે, અંદર 15 ફૂટની ગટર હતી બરાબર, ત્યારે કોઈ કેમ નો આયા શોપિંગ વાળા સોસાયટી વાળા બરાબર, આટલા દિવસ કોઈ દિનો આયા ને હવે આયા છે, એટલે થોભલો નોખવાનો હતો બોર્ડ વાળાને, એમાં મેં કોઈ ના નથી પાડી ડીપી નોખવાની, અહીં કોઈ મારા બાપની જાગીરી છે નહીં બરાબર, હવડું થાય એ મારું થવાનું છે, દુકાનની માલિકી છે તો શટર સુધી જ છે, આગળ કોઈ છે નહીં, કોઈની ભગવો છે કોઈ બી વાપરી શકે છે બરાબર, હા આખા ડીસાની અંદર દબાણ છે આખા ડીસામાં બરાબર, નવો આ તો ચાર કાલે સવારે ગલ્લો મેક્યો છે બરાબર, તો ડીસામાં હું 32 વર્ષથી ડીસામાં છું અને મારા ત્રણ છોકરાઓનો જન્મ ડીસાનો જ છે, પકોડીવાળા બિહારથી યુપીથી કાનપુરથી આવે તો ભૈયા રખ દેના, એ તમારે બધા હગા થાય બધાને સંબંધી થાય, મારે એ સંબંધી નથી થતો, એ ચમચો કાઢીને મને મારવા આવે બરાબર, તો બધા શોપિંગવાળા કોઈ કહેતા નથી તો લારી રાખવાની, પટેલનો ગલ્લો નડે છે બરાબર, એટલે પટેલ ખરાબ છે, પટેલ દારૂનો ધંધો કરે છે, બે નંબરનો ધંધો કરે છે, લુખાવને બેહારે છે, લુખાવને આખી રાત તો અહીં બેહારીને દારૂ પાય છે, આવો મને સાબુત કરીને બતાવો કે કેને એક વ્યક્તિને પકડીને બતાવો મને, અને હું દિલ્હી સુધી હું લડવા તૈયાર છું। આ ઘટના આમ તો સામાન્ય ઘટના કહેવાય, એક શોપિંગ કોમ્પ્લેક્સ આગળ આચરવામાં આવેલું દબાણ એ વાત પણ મોટી નથી અને આવું બધે જ જોવા મળતું હોય છે, પરંતુ મહત્વની વાત એ છે કે દબાણ આચરનાર પોતે દબાણ કર્યું હોવાની કબૂલાત કરે છે અને જણાવી રહ્યો છે કે સૈના તમામ દબાણો દૂર થાય તો તે જાતે દબાણ દૂર કરી દેશે, ત્યારે આ વિવાદ સર્જાવા પાછળ જો કોઈ જવાબદાર હોય તો તે છે તંત્ર,
અને તંત્રની નિષ્ક્રિયતા એ પણ ખૂબ જ શરમજનક વાત છે।